Thank you.
ભગવાન શ્રી હરિને પોતાને વશ રાખ્યા છે. બહુ જબરી વાતો છે. બ્રહ્મ કિલોલમાં દિન રાત જાય છે, 500 પરમહંસો જેના દરબારમાં અહોનિશ રહે છે અને પ્રભુને પ્રસન્ન કરે છે. અને ભગવાન શ્રી હરિ કીર્તન પ્રિય હતા. શ્રી હરિને કીર્તન બહુ ગમતા. એ દાદાના દરબારમાં મહામુક્ત રાજ લિંબ તરુણ નીચે સભાનું આયોજન થાય ને, એના પહેલા કીર્તનની રમઝટ બોલાય છે. અને કીર્તનનો કળિયુગની અંદર બહુ મોટો મહિમા છે. ભગવાનની મૂર્તિનું સ્મરણ કરી અને જેઓ કીર્તન ગાય છે કળિયુગમાં, એનો મોક્ષ થાય છે. જે મોક્ષ સતયુગની અંદર ત્રેતાયુગની અંદર અને દ્વાપરયુગની અંદર સેલો નતો, એવો મોક્ષ મહારાજે કળિયુગની અંદર માત્ર કીર્તન ભક્તિથી અતિ સરળ કરી દીધો છે. યોગીઓ તપ કરીને થાકી જતા હતા, તોય છતાં મોક્ષ નતો થતો. એ કેવળ કળિયુગની અંદર હરિ નામ સકીર્તનમ, ભગવાનના નામથી, ભગવાનના કીર્તનથી મોક્ષ થાય છે. એ દાદાના દરબારમાં લીમ તરુણ નીચે ભગવાન શ્રી હરિ પુરુષોત્તમ નારાયણ સભા કરીને વિરાજમાન થયા છે. સંતો વાજિંત્રથી સજ્જ થઈ અને ભગવાન શ્રી હરિના કીર્તનો લલકારી રહ્યા છે અને ભગવાન શ્રી હરિ પણ એ કીર્તનો આસ્વાદ માણી રહ્યા છે. અક્ષરપતિ
સંત હરિભક્તોની સભા બેઠી છે. મહામુક્તો સંગાતે ભગવાન શ્રી હરિ જ્યારે અક્ષરધામ માંથી આવ્યા, અનેક અક્ષર મુક્તોને ભગવાન શ્રી હરિ સાથે લાવ્યા છે. મહારાજે કેનેક કવિ આરજ કર્યા, જુદો જુદો સાધ સંતોને સોંપ્યો છે. કોઈ ગાણ વિદ્યામાં, કોઈ સંસ્કૃતમાં, કોઈ જ્ઞાન વૈરાગ્યની ખાણ, કોઈ બ્રહ્મચારી, અને આવા બધા મોટા મોટા મહામુક્તો આ પૃથ્વી ઉપર મહારાજની સાથે આવેલા અને દીક્ષા પરમહંસ પરમહંસની દીક્ષાને ગ્રહણ કરી છે. સાંખ્ય યોગી ભાઈઓ, અક્ષરધામના મુક્તો, એમાં કોઈ કે સાંખ્યોગી ભાઈઓની દીક્ષા ગ્રહણ કરી, જેણે આ માયાનો મોહ છોડી દીધો. શુક્રવારે મહારાજ આ બધો સાધ લઈને અક્ષરધામમાંથી શુક્રવારે આટલો મોટો સાજ અક્ષરધામના બધા મહામુક્તોને ભગવાન પુરુષોત્તમ નારાયણ અક્ષરધામમાંથી લઈને આ પૃથ્વી ઉપર શા માટે પધાર્યા? જીવ ભગવાનને આપ
પૃથ્વી ઉપર પધારવાનું કારણ એ જ હતું. અષાઢ માસ જેમ એલી આરંભે ત્યારે સારો નરસું જોતો નથી. હા, અષાઢી મેઘ જયારે વરસે ને ત્યારે એવું નથી જોતો કે અહીંયા કરે સૂકવું એટલે મારે અહીંયા વરસવાની કોઈ જરૂર નથી, અહીંયા લીલું એટલે મારે ત્યાં વરસવું. જોવે અષાઢ ની એલી આવે એટલે અષાઢ માસ જોતો નથી, લીલું સૂકવું સર્વત્ર વર્ષે છે. એમ ભગવાન સહજાનંદ સ્વામી આ પૃથ્વી ઉપર આવી અને સર્વત્ર વર્ષ્યા છે. ક્ષારમાં બીજ ક્યાં ઉછરે છે તો એ મેઘ ત્યાં વૃષ્ટિ કરે છે. ખારી ભૂમિ હોય ત્યાં બીજ ઉગે, તેમ છતાં વરસાદ ત્યાં વરસે છે. એવી રીતે મહારાજ અતિ કરુણા કરી છે, અતિ કરુણા કરી છે, પારાપાર કરુણા કરી છે. જીવના ગુના સામું નથી જોયું. જીવના ગુના સામું નથી જોયું તેમ સુખ દેવામાં મણા નથી રાખી. સુખ દેવામાં મહારાજે મણા નથી રાખી. મણા ટાળી મહામેરવાન તેના ચરિત્ર સુણજે કાન, ગઢપુર થી શ્રી ગુણવંત કર્યા દિવ્ય ચરિત્ર અનંત. અનંત ભગવાનના ચરિત્ર છે, એવો કયો કવિ હોય કે ભગવાનના લીલા ચરિત્રનું વર્ણન કરી શકે. ભગવાન શ્રી હરિ અલૌકિક અદભુત ગઢપુર વાસીઓને સુખ આપી રહ્યા છે. પછી મહારાજે એક દિવસ એબલ બાપુને વાત કરી, એબલ બાપુ અમે કાલે આવતીકાલે અમે વિદેહ લેવાના છે. રાજા મૂંઝાઈ ગયા, મારા ઘરેથી મારા ચાલ્યા જશે. પણ આ ભક્ત સમાજ ભગવાનની મરજીમાં વહેનારો હતો. ભગવાનની મરજીમાં જે વહે છે ને એ જ ભગવાનને રાજી કરી શકે છે. હો, હાથ જોડી અને એબલ બાપુએ કીધું છે, મહારાજ વેલા વેલા પધારજો. અને ભગવાન શ્રી હરિ પોતાનો સર્વે સખાનો સાજ લઈ અને કારિણી આવ્યા છે. કારિણીમાં ભગવાન શ્રી હરિ એક અદ્ભુત લીલા કરી છે. અને આ ભગવાનની એક એક લીલા કલ્યાણકારી છે, યાદ રાખજો. અંતકાળે એક પણ પ્રસંગ જો યાદ આવી જશે ને ભગવાનની લીલાનો તો બેડો પાર થઈ જશે, બેડો પાર થઈ જશે. સાધનાથી જે અક્ષરધામ નહીં મળે એ આ કથાનું શ્રવણ કરવાથી મળશે. મહારાજ કારિણી પધાર્યા છે. ત્યાં શેરડીનો વાડ હતો, કાઠી દરબારો સાથે મહારાજ ત્યાં પધાર્યા. આજે ભગવાન શ્રી હરિને પોતાનું ઐશ્વર્ય બતાવવું છે. ભગવાન શ્રી હરિએ અદ્ભુત ચરિત્ર કારિણીની અંદર કર્યું છે. ધના ભગતનો કોલ ફરતો હતો અને ઘણિયાળો ત્યાં રાંધતો હતો ગોળ. ભીલી જોઈ અને મહારાજે પૂછા કરી, આ કાળો ગોળ કેમ થાય છે? મહારાજે પૂછા કરી, આમાં તમે મળવણ શું નાખો છો? તેને ઉત્તર આપ્યો, આમાં છે ને અમે છાસ નાખી, છાસ છાસ નાખી ખટાશ તો એ થોડીક કાળસ રહે છે. મહારાજ કે જો હું તમને રીત શીખવું, હું જેવી રીતે રીત શીખવું ને એવી રીતે તમે કરો, તમારો સરસ મજાનો ગોળ થશે. આની અંદર ચોખ્ખું પાણી મેળવાય, છાસ ન મેળવાય, અને આ દૂધ જેવો ગોળો અધોરો ગોળ થાય. શું કીધું મહારાજે? હવે આ જે ઘડિયાળો હતો ને એને મનમાં અભિમાન હતું કે મહારાજ એવો ગોળ કોઈ કરી ન શકે. અને ભગવાન પુરુષોત્તમ નારાયણ ગર્વ ગંજન છે, સર્વનો ગર્વ ઉતારવા માટે તો મહારાજ અહીં પધાર્યા છે. મહારાજ ખાય છે શું? એનો ખોરાક છે ગર્વ. ગર્વ ગંજન ભગવાન શ્રી હરિ અને ગર્વ ઉતારો હતો આ ઘડિયાળાનો. એટલે એને અભિમાનમાં કીધું, મારા જેવું કામ કોઈને ના આવડે અને આ વિસ્તારમાં મારા જેવો ગોળ કોઈનો ન થાય. અભિમાનથી બોલ્યો,
કે તમે મને શીખડાવવા આવ્યા છો, આ વિસ્તારની અંદર મારા જેવો બોર્ડ કોઈ બનાવી ન શકે. અને અહીંયા કાઠિયાવાડ વિસ્તારમાં જેને બોર્ડ કરવો હોય ને બધા મને તેડવા આવે. અનેક પ્રકારનું મારા ભક્તજનો અનેક પ્રકારનું અભિમાન છે, અને અભિમાન છે ને એ જીવનું પતન કરાવે છે. એટલા માટે અભિમાની પુરુષો મહારાજને નથી ગમતા. હા, નથી ગમતા, નથી ગમતા અભિમાની. કરમાઈ જાય એવા તો કોઈ કદ હરિના લાલ હોય બબુજી જેવા
એ રતનજીની પ્રશંસા અઠવાડે અઠવાડે સુધી કરે અને ઓલા બાપના મોઢામાં રેખા ના બદલે, એ પ્રભુજીના મોઢાને રેખા ના બદલે, એવા તો વીરલા કોઈક જ હોય આ દુનિયાની અંદર, કોઈક જ એવા વીરલા હોય. અને હા, એ સ્વામિનારાયણની પાઠશાળામાં એવા અનેક હતા હો, અનેક હતા. એવો જ સાજ ભગવાન પુરુષોત્તમ નારાયણે સાજ પણ એવો તૈયાર કર્યો હતો, એવો સમાજ તૈયાર કર્યો હતો ભગવાન પુરુષોત્તમ નારાયણે. મહારાજ એવો કારીગર અહીં શોધી જુઓ, મળે નહીં. અને પાણી નાખી તો ચિકાસ થાય અને એમાં મીઠાશ પણ ના આવે, માટે આમાં પાણી ના નાખાય. અભિમાનમાં બોલ્યો હો, ધણી ધારે કરી શકે, ધણી ધારે કરી શકે. મહારાજ કે તમે બૈરો હેઠા હું ગોઢ લાવું, છતાં મને બૈરો. અને એ ભગવાન પુરુષોત્તમ નારાયણે શું કર્યું, કેસર બાંધ્યો છે કેડ સંગાથે લીલી બાવળી પોતાના હાથે, પાટી કરાઈ ઉતારી મે પે, પછી પાણી નાખ્યું સારી પેઠે, પછી પાણી નાખ્યું સારી પેઠે, થોડી વારે જ્યાં જોયું હલાવી કરજો.
શરણે મને લો, ભગવાન નો આશ્રિત નતો. મેં તો ગુનેગાર તેરા હો સ્વામી ન મેરા, મેં તો ગુનેગાર તેરા હો સ્વામી ન મેરા, મેં તો ગુનેગાર તેરા કીર્તાર, મેં તો ગુનેગાર તેરા કીર્તાર, શરણ ચરણ તાવ્યા 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 નો પૂછો વાત એવા તાવ્યા
અને પછી તો એવા લાડવેથી રમાડ્યા કે ન પૂછો વાત. ત્યાં વિશાળ માંડવો હતો, સંતો અને ભગવાન ત્યાં જમ્યા છે. અદ્ભુત અને અલૌકિક લીલા મહારાજે કરી છે. પછી મહારાજ ભોજન કરી અને કુએ સ્નાન કરવા માટે પધાર્યા છે. કારણ એનો કુવો જોયો હોય, મહારાજ કુએ પધાર્યા, કાઢી દરબારો સાથે છે. મહારાજ કે આજે આ કુવાની અંદર શું કરવાનું, એ પેટો બાંધીને ધૂપકા મારવાના છે. પણ સરત એક ધૂપકા મારવાના કુવામાં પણ પાગ પલળવા દેવી નહીં. હાય હે, કુવામાં ધૂપકા મારવાના ને પાગ પલળવા ન દેવી. કેળ સુધી પાણી આવવું જોઈએ, કોણ કરી શકે? અને જેની પાઘડી પલળશે એની પાકી રસોઈ લેવાશે. હા, ન દેવી હોય તોય પરાણે દેવી જ પડશે રસોઈ. હવે દરબારો બધા ધૂમકા દીધા અને સીધા તરીએ ઉતર્યા નીચે. હો, ઘણા બધા ઉપાયો કર્યા કાઢી, પણ બધા તળિયા હેઠે બેસી ગયા. સુરા ખાતર કે હે મહારાજ, તમે કર્યું હતું એમ. મહારાજ કે કોણ કરી હતી? સુરા ખાતર કે મહારાજ, ધૂપકા મારજો પણ ભગવાન પણ એક બાજુ મૂકીને મારજો તો કહેવાય. હા, પછી મહારાજ ધૂપકો માર્યો, ઓસિયો ધૂપકો માર્યો. મહારાજે વારંવાર ધૂપકા માર્યા, દેખાય કુવો દેખાય, મારા ધૂપકા મારેલા દેખાય ને તે ખાતું આપણી સ્મૃતિ પાટ ઉપર. હા, એ ભગવાન માથે પાછળો બાંધી અને માર્યો ધૂપકો કુવામાં, કેળ સુધી પાણી આવ્યું. મહારાજ વારંવાર ધૂપકા માર્યા ને કેળ સુધી પાણી આવ્યો. આકાશમાં દેવતાઓ આવી જય જયકારના નાદ કર્યા છે. બોલો સ્વામિનારાયણ ભગવાન ની જય. આકાશે નાશવંત બધું અહીંયા રહી જવાનું. આપણી સાથે હાલશે, શું હાલશે?
અંતેશવાન છે આપની સાથે. નંદરાજાને પૂછા કરજો કેટલું નાણું ભેગું કર્યું તું, કેટલું સાથે આવ્યું. નંદરાજાની મુલાકાત લેજો, લીધી એ નંદરાજા. જેને ધન બંધન ન કરે, નહીં તો સ્ત્રી અને ધન આખી દુનિયાને બંધન કરે, એમાં મોટા મોટા મુનિવરો એ ચડે. હા, એમાં પછી અમારું ભેગું આવી ગયું, માત્ર તમારું નથી. કારણ કે શાસ્ત્રમાં મત, શાસ્ત્રના મતે સ્ત્રી અને ધન જોઈને મોટા મોટા મુનિવરો ચડી ગયા, એને મન ચડી ગયા. પણ આજે મહારાજ નિર્મોહીની રીત બતાવી છે ભગવાન શ્રીહરિને, અને એના લક્ષણ કેવા હોય, જે નિર્મોહી હોય એના લક્ષણ કેવા હોય આજે મહારાજને જણાવવું છે. એટલા માટે ભગવાને એક અકળ ચરિત્ર કર્યું છે, અને ભગવાનના ચરિત્રની અંદર હંમેશા રહસ્ય સમાયેલું હોય. કોઈ પણ ભગવાનનું ચરિત્ર હોય એની અંદર રહસ્ય તો સમાયેલું હોય, હોય ને હોય. રહસ્ય વગરનું ભગવાનનું કોઈ પણ ચરિત્ર ન હોય. પછી આપણે એમાંથી રહસ્ય મળે યા ન મળે એ આપણી વાત છે. અદ્ભુત ચરિત્ર કર્યું છે મહારાજે. સભા ભરાઈને બેઠી, સંતો હરિભક્તોની સભા ભરાઈને બેઠી છે. ભગવાન પુરુષોત્તમ નારાયણ ભોજન અને ભજન સાથે રાખ્યું હતું. ભોજન અને ભજન સાથે, ભોજન થાય પછી ભજન ને ભજન પછી ભોજન. આપણા જો ઉત્સવ સમય થાય, પેલો ભજન ને પછી ભોજન. અને આ સ્વામિનારાયણ સંપ્રદાયની રીતે ભજન અને ભોજન. ભગવાનને કોણ વાલું એ? ભગવાનને કોણ વાલું એ? ધન વાલું એ? રાજ વાલું એ? સત્તા વાલી એ? તઈ કોણ વાલું એ? ગોતમ હે? ભગવાનને ભક્તો વાલા એ નહીં. કેવા ભક્તો? કેવા ભક્તો વાલા એ? એકાંતિક ભક્તના લક્ષણ શું? એકાંતિક ભક્તના લક્ષણ શું? આપણે બની ગયા એકાંતિક. તો એકાંતિક હોય એના લક્ષણ શું? ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મ્ય સહિત ભગવાનની ભક્તિ જેના જીવનમાં હોય એને શું કહેવાય? એને એકાંતિક ભક્ત કહેવાય. એવા ભક્ત જ્યારે થશો ને ત્યારે ભગવાનને વાલા થશો. એટલે તો એ નારદજી એવા ભગવાનના માન એકાંતિક ભક્ત હતા, એટલે મહારાજને વાલા હતા. સંકલ્પ કર્યો ભગવાનને પણ પૈસા વાલા છે, ધન વાલું છે. પ્રશ્ન ઉઠ્યો, એવા જ સમયમાં એક કોઈ ભગવદ ભક્ત આવી અને મહારાજના ચરણમાં 500 રૂપિયા મૂક્યા. મહારાજના ચરણમાં 500 રૂપિયા મૂક્યા હો, ભેટ મૂકીને તત્કાળ નીકળી ગયો. ભેટ મૂકીને નીકળી જ ગયા એટલે દરબારોએ પૂછા કરી મહારાજને. આ દામ છે ને, આ પૈસા તમે સાચવી રાખો, અમારી પાસે હશે ને તો વપરાય. મહારાજ કે અમારે કાઠી દરબારો કે મહારાજ અમારી પાસે વપરાઈ જશે ને પછી તમે માગો ને અમારથી અપાય નહીં તો. મહારાજ કે જો અમે તમને કહી છીએ જેને લેવું હોય આવો ઉઠીને લઈ જાઓ, પછી પસ્તાશો. સભાની અંદર મહારાજ કીધું લઈ જાઓ આ પૈસા, સભાની અંદર કોઈ ઉઠ્યા નહીં. એક હરિભક્ત સત્સંગી હતા પણ ગરીબ બહુ હતા, અને મહારાજ છે ને ગરીબના બેલી છે. થોડુંક આવે તો હાલે, હજી થોડુંક આવે તો હાલે, હજી થોડુંક આવે તો હાલે. હાચું કે ખોટું? કરોડ રૂપિયા મળે તો 2 કરોડની ઈચ્છા થાય, 2 કરોડ મળે તો 4ની ઈચ્છા થાય, અને 4 કરોડ મળે ને તો 8ની ઈચ્છા થાય. હાજું ખોટું? ઉદ્યમ કરો એ ગૃહસ્થનો ધર્મ, એ કાંઈ વાંધો નહીં કરજો.
તો જે ધર્મ અર્થે વાપરી શકશું ને આવા કાર્ય આસક્તિ એ બંધન છે. સમજાઈ ગયું તમને? પૈસાની જરૂર છે પણ એની અંદર થી આસક્તિ અને એ બંધન છે. પછી ક્યાંય નીકળી ના વાગે, ના આપણાથી વપરાય, ન પરોપકાર માટે વપરાય, તો એ ધન છે ને બંધન રૂપે. હો હવે આ પાંચા કોડી જે કુબાની અંદર રહેતા હતા ને, એ કુબાની ઉપર પૈસા ફેંક્યા મહારાજે. હવે એના ઘરવાળા હશે એ સાંભળ્યો, અને આ ભાઈ જાણ્યા જોયા વગર ગાડો નો વરસાદ વરસાશે, કાકરા ફેંકતા હશે મારા કુબા ઉપર, અને પાછો કુબો કેવો હોય, હવે કાકરા ની જડી વરસાવે તો કુબો ભાંગી ન પડે, હોય બિચારા ઘાસ નો માન માન હોય ખીજાણી. એને એમ થયું કે નાના છોકરા છે ને કાકરા મારે છે, એટલે કે કોણ કાકરા નાખે છે મારા કુબા ઉપર, એના હાથમાં વાડા નીકળજો મારા પીટિયા. કુબા માથી મારી આવી બાઈ, દેવી નાણું ન ટકી શકે. આસુરીના હાથમાં દેવી નાણું ન ટકી શકે. શિષ્યને
વારસામાં ભરે નહીં કે. અને આ સદગુણો છે ને, આપણી પાસે જે સદગુણો છે ને, એ ભગવાનની બક્ષિસ છે. હો હા, ભગવાનની બક્ષિસ છે. આપણી પાસે જે સદગુણો છે એ ભગવાનની આપેલી બક્ષિસ છે. સદગુણો ભગવાનની કૃપાથી આવે, ભગવાનની કૃપા વગર સદગુણો પણ નથી આવતા. જેની ઉપર ભગવાનની કૃપા વરસે ને, એની અંદર જ સદગુણો આવે. સદગુણો એટલે શું કહેવાય ખબર છે તમને? સદગુણો કેને કહેવાય? દયા, ક્ષમા, શાંતિ, ને આ બધા સદગુણો કહેવાય. ભક્તિ, ધર્મ, વૈરાગ્ય, ભગવદ કૃપા વગર આ સદગુણો આવતા નથી જીવનની અંદર. ભગવાનની કૃપા થાય અને સંતનો સમાગમ થાય તો જ એવા સદગુણો આપણા જીવનની અંદર આવે છે. એટલે કવિ ગાય હો, એવા સંતને શરણે જ જાય તેનું કલ્યાણ અવશ્ય થાય. સદગુણોથી છે.
સાચા સાધુ ઓળખાય કેમ? આ સદગુણોથી ઓળખાય. સાચા સાધુને ઓળખવાનો એક મોટો વિવેક છે, અને જો સાચા સાધુને ન ઓળખે ને એને ક્યારે મોક્ષની પ્રાપ્તિ થતી નથી. સાચા સાધુને ઓળખ્યા વિના મોક્ષની પ્રાપ્તિ થતી નથી, કેતા અક્ષરધામનું સુખ એને મળતું નથી. એટલે સાચા સાધુને ઓળખવા એ એક મોટામાં મોટો વિવેક છે. સાચા સાધુ ઓળખાઈ જાય તો કામ થઈ જાય હો. અને મહારાજે મોક્ષની કુચી કના હાથમાં આપી? મોક્ષની કુચી મહારાજે પોતાના હાથમાં નથી લીધી, મોક્ષની કુચી ભગવાન પુરુષોત્તમ નારાયણે સાધુને સોંપી છે. સાધુને સોંપી છે એટલે મોક્ષનું કામ તો સંતો કરે છે. એટલા માટે ભગવાન શ્રીહરિ ખુદ પોતે પ્રથમના 54માં વચનામૃતમાં કીધું છે, પ્રસંગ વજરમ પાશ્માત્મન કવયો વિદુ સૈવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ પાવૃતમ. મોક્ષ એવા સાધુના હાથમાં છે, એવા સાધુના શરણે જે જાય છે એને મોક્ષની પ્રાપ્તિ થાય છે. સંત સમાગમ વગર કઈ છે જ નહીં હો. એટલા માટે મહારાજે શાસ્ત્રોની અંદર સંતની મહત્તા બતાવી. અને ભગવાન રામ જ્યારે સબરીજીના આશ્રમમાં પધાર્યા અને ભક્તિના પ્રકારને જ્યારે સબરીજીએ પૂછા કરી છે ને, ત્યારે ભગવાન રામ એને જવાબ આપ્યો છે હો. પ્રથમ ભક્તિ સંતન કર સંગા, મારી દે
એનું દિલ દુભાઈ જાય, સભા છોડીને નીકળી જાય, ત્યારે મુક્તાનંદ સ્વામી પાછળ જઈ ભગવાનનો મહિમા સમજાવીને પાછા લઈ આવ્યા સત્સંગની અંદર. આ કાર્ય સંતોએ કર્યા છે, આ કાર્ય સંતોએ કર્યા છે. અને આ બક્ષિસ ભગવાન પુરુષોત્તમ નારાયણની હતી. ઓ કેવી ક્ષમાના ધરતલા સંતો, કેવી ક્ષમાને ભરેલા હતા. તાડન, તિરસ્કાર, અપમાન થાય, માર મારે, સોટીઓના માર આવે, કાંટા સોતા, છતાંય પોતાનું ઐશ્વર્ય રૂંધીને રાખ્યું હતું કે પ્રકાશ નથી કર્યું. નહીં તો આ સંતોની સામર્થ્ય કઈ ઓછી હતી. જેમ રોટલીની અંદર બાજરાનો રોટલો તમે ઉઠલાવો એમ બ્રહ્માંડને ઉઠલાવી નાખે એવા સાધુ સમર્થ હતા. તેમ છતાંય આટલી સામર્થ્ય હોવા છતાંય પણ આટલું અપમાન સહન કર્યું, એનું પાછળનું કારણ શું? બસ એક ભગવાન પુરુષોત્તમને રાજી કરવા છે. ભગવાનની આજ્ઞા હતી કે કોઈ પણ તમને તાડન કરે, તિરસ્કાર કરે, અપમાન કરે, માર મારે, છતાં એનું અહિત ઈચ્છજો, એનું હિત ઈચ્છજો, પણ અહિત ક્યારે ન ઈચ્છજો. આવા સાધુ તમને દુનિયામાં ક્યાંય નહીં મળે કે પોતાનું ખરાબ કરનારને અમે એનું સારું કરવાની ઈચ્છા ધરાવતા હોય. આપે તો એમ જ કઈ ઈજ લાગનો હતો, પેલા મારી ગયો તો ખબર નથી ઈજ લાગનો હોય. આ સંતો એવા નતા, એને બચા બાપા કરતા હતા. ઓલા દયાનંદ સ્વામી ને ઓલા લાકડી મારી ખેડૂતે લાકડી લઈને ગયા કે મારા માસામાં ઘા વાગ્યા ને એ તો કદાચ રૂજાઈ જશે, પણ આ તારી સિસમની લાકડી ભાંગી પડી ને એનું મને દુઃખ છે. વિચાર કરો તમે. આ સ્વામિનારાયણના દરબારની અંદર આ સાધુ હતા, સ્વામિનારાયણના દરબારમાં આવા સાધુ હતા. અને એ વૃદ્ધ આત્માનંદ સ્વામીને ઓલો ઓખાઈ જોડો મારે, ઓખાઈ જોડો, લોહીની ધાર થાય માથામાંથી. અને એ જોડો લઈને જાય, ભાઈ ભાઈ આ તારી કજોડ થઈ જશે, લે ભાઈ તારી આ જોડ, તારો આ જોડો લે, તારી કજોડ થઈ જશે. અને આપે હાથ મને કરી ગયા પાછું એના હામો, સમજે શું એમ, હું એ કઈ ઓછો પીધેલો નથી. આ સહજાનંદની, હે સહજાનંદ સ્વામીની આ પરમહંસની પોજ જુઓ તમે. એક સાધુ કેવી ક્ષમાને ભરેલા, મહારાજની આજ્ઞાએ, નહીં તો એટલી સામર્થ્ય હોય કોણ સહન કરી શકે, બોલો કોણ સહન કરી શકે. એટલા માટે તો વચનામૃતમાં મહારાજે ટાંક્યું, સમર્થ કરતા ઝરણા કરવી નહીં બહુ કામ કઠણે, સમર્થ થતા ઝરણા કરવી કામ બહુ કઠણે. હા, અને એમાં મહારાજ કસોટી કરવા માટે કીધું સંતોને, ઓ સંતો તમને એમ કરવાનું, એને કઈ કરવાનું નહીં, ખાલી આમ જરીક આડી નજર કરવાની તમને, હતો ના હતો થઈ જશે, ખાલી આડી કાંઈ બોલવાનું કાંઈ નહીં, તમને કાંઈ જ ન કરવાનું, ખાલી આમ જરીક દસની ફેરવાનું. સંતોએ શું કીધું, મહારાજ દુષ્ટ પોતાની દુષ્ટતાનો ત્યાગ ન કરતા હોય તો અમે સજ્જન છીએ, અમારે સજ્જનતાનો શા માટે અમે ત્યાગ કરીએ. એને એની દુષ્ટતાનો એટલું ગૌરવ છે તો અમને અમારી સજ્જનતાનો એટલું ગૌરવ ન હોય. ઈ દુષ્ટ પોતે દુષ્ટતાનો ત્યાગ નથી કરતો તો અમે સજ્જન છીએ, અમારી સજ્જનતાનો શા માટે અમે ત્યાગ કરી, સજ્જનતાનો અમે શા માટે ત્યાગ કરી. આપની સજ્જનતાનો ત્યાગ થયો કે નથી થતો, અમે કોઈક આપના અમે બે શબ્દ બોલે તો આપણે ચાર શબ્દ બોલી દઈએ એટલે ઈ આપણી સજ્જનતા કહેવાય ને, નહીં સજ્જનતા કહેવાય ને આપણી. ક્ષમા થકી ઈશ્વર રાજી થાય, ક્ષમા થકી વિશ્વ બધું જીતાય, સહાયતા કૃષ્ણ કરે જરૂર, ક્ષમાત જે તો પ્રભુ થાય દૂર. ક્ષમા મૂકી દે તો ભગવાન દૂર થઈ જાય, અને ભગવાન દૂર થાય સંતોને પાલવે નહીં, પણ આપણે તો મોજ, એ પાણીમાં મોજ કરી આપે નહીં, ગારામાં મોજ કરીને બારે મોજ કરી દેડકાની જેમ, સમજ્યા, દેડકું હે દેડકું, એ પાણીમાં ઉછાળા મારે, કાદવમાં ઉછાળા મારે ને બારે ઉછાળા મારે. પણ માછલી, માછલીને કેમ આનંદ હોય, પાણીમાં આનંદ હોય, પાણીથી બહાર કાઢો તો મરી જાય. આપણી દશા કેવી, માછલી જેવી કે ડેડકા જેવી, માછલી જેવી કે ડેડકા જેવી, બોલો તો ખરા.
છું. ડેડક જેવી હો, આપણી દશા ડેડક જેવી, બધે મજા. દયા ક્ષમા ને ઉદાર ભાવ, મૃદુ વાણી વિનય સ્વભાવ, આપ્યા પ્રભુએ બક્ષિશ જેને, વારસામ વર્ણહી કેને, એ તો એની જ પાછળ જાય, પતિ વાસે સતી જેમ થાય. એ વારસામાં નરે સદગુણો, જેમ સતીની પતિની પાછળ સતી જાય, એમ વારસામાં સદગુણો ન મળે એના ભેગા જાય. પતિવ્રતા નારીની એ પેર, વરે નહીં અવરને ઘેર, ધન ધામ ધરાદિક માલ એના વેશ્યા સમાન છે હાલ. શું કીધું? પતિવ્રતા નારી હોય એના ઘરવાળા હાલ્યા જાય, પતિવ્રતા નારી છે ને કરોડોના માલ દેખીને કોઈ બીજાના ઘરે જાય જાય હા કે ના? વરે વારસો આપે છે જેને, સદગુણો વરે નહીં કેને, આપ્યું પાંચાને શ્રી અવિનાશે, એના વંશને ન વર્યું વાંસે. પામી પ્રસંગ સુણાવ્યું લેસ, રાજે સભામાં શ્રી પરમેશ આવ્યા ગોવિંદ પટેલ ત્યાંના, પૂછ્યું પ્રભુએ રહેવાસી ક્યાંના? એણે કહ્યું છે નામ ને ગામ, થોડી વારે પૂછ્યું વળી આમ, કહો પટેલ તમારું નામ, કયું ગામ, શું કરો છો કામ? કહે ગોવિંદ છે મારું નામ, કારિણીમાં મારો મુકામ, ખેતીનું છે મારે કામકાજ, વળી અજાણ્યા થઈ મહારાજ. જોજો હવે તમને આ કહેવાનું, તમને બરાબર સાંભળજો, હું પૂછા કરી શું આવ્યું એમ. સાંભળ્યું સાંભળ્યું કે ના સાંભળ્યું? બોલો શું આવ્યું, બોલો કોહાલ કોણ આવ્યું? હે મહારાજ, ઓલા રૂપિયા ઉછાળી, પાંચા કોડીને પાવન કરી અને પાછા મહારાજ સભામાં બિરાજમાન થયા. એ સભામાં બિરાજમાન થયા ત્યારે એક પટેલ આવ્યા. કયા પટેલ આવ્યા? કયા ગામના હતા? કયા પટેલ આવ્યા? કયા ગામના હતા? કારણીના હતા. ને નામ શું હતું પટેલ નું? બોલો 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 શું હતું નામ? હા ગોવિંદ પટેલ. મહારાજે પૂછા કર્યો તમારું નામ શું ને ગામ શું, તમે કામ શું કરો? એટલે એને એમ કીધું મારું નામ ગોવિંદ, હું કારણીનો અને કામ ખેતીનું કરું. અને છતાંય હજી એ મારું નામ પૂછે છે, અને સ્થાન ભાન કાંઈ નથી, ને ભગવાન થઈને બેઠો છે. લો ભોળા લોક ભરમાઈ ગયા આમાં, અને આને ભગવાન કરીને બિહારી દીધો. ભોળા લોકોએ આને ભગવાન કરીને બિહારી દીધો, બાકી આ કાંઈ ભગવાન નથી. હે ચાર ચાર વખત મારું નામ પૂછે, આ તો અંતર્યામી હોય, કીધા વગર મારું નામ એને ખબર પડી જવી જોઈએ કે મારું નામ શું છે. ભગવાન નું લક્ષણ છે અંતર્યામી પણ, અને આમાં એવું તો કઈ દેખાતું નથી. આ પટેલ અભાવ લઈને ઉઠી ગયા સભાની અંદર થી. ઉઠ્યા પટેલ લઈ અભાવ, કયા હા
જો અભાવ આવે ને મહારાજનો, કે ભોળા લોકો અને ભગવાન થઈને પાટ ઉપર બેહારી દીધા એટલે ભગવાન થઈને પૂજાયા, પછી ઉભા થયા ને એટલે મહારાજ તૈયાર કે આ જીવ મુળગેથી એ જાશે, એટલે પટેલનું નામ લીધું અને એની અંદર જે સંકલ્પ થતા હતા બધા કહી દીધા, એના ઘરવાળીનું નામ, એના દીકરાનું નામ, અને અજાણે કરેલા કામ એટલે પાપ કર્યા હતા ને એ પાપ બધા કહી દીધા, અને જેટલા સભાની અંદર બેઠા હતા ને બધાના સંકલ્પ મહારાજ કેવા લાગ્યા, સભા ખડબડી, બધા કઈ હરખા ના હોય કેવા ને કેવા કેવા સંકલ્પ થતા હોય, સભા ખડખડી ગઈ આખી. મુક્તાનંદ સ્વામી હાથ જોડ્યા મહારાજ ની આગળ અને મહારાજ ને કીધું, મહારાજ બસ કરો બસ કરો બસ કરો, અમે તો બધા અવગુણની ખાણ છે, અમને તો જીવા તેવા સંકલ્પ થતા હોય અને તમે અહીંયા સભામાં ઉઘાડા કરશો કેમ મેળ પડશે, આ તો બધા જીવ પાપથી ભરેલા છે, આપ તો અંતર્યામી છો, બધું જાણો છો, યોગ્ય ઘાટ અયોગ્ય ઘાટ, મહારાજ ઉઘાડા ન કરશો, અને જો ઉઘાડા કરશો તો કોઈ હરિનો લાલ તમારી પાસે આવશે નહીં, હો કોઈ નહીં આવે તમારી પાસે. મહારાજ કે અમે શું બોલી ગયા ને અમને ભાન નથી, અમે શું બોલી ગયા અત્યારે એ અમને ભાન નથી, અમને કઈ ખબર નથી, તમે નિરાંતે બેસજો. એમ મહારાજે ભ્રમણા સૌની ભૂલાવી ઉઠ્યા, પટેલ ઉમંગ આ લાવી, માન મૂકીને લાગ્યા છે પાય, બહુ સ્તુતિ કરી હેતમાં. રાજી ગોવિંદ પટેલ હતા ને, અભાવ જેને આવ્યો હતો, આવ્યા મહારાજ પાસે, પ્રભુના ચરણમાં વંદન કર્યા, મહારાજ આપ તો સાક્ષાત પરમેશ્વર છો, પૂરણ બ્રહ્મ છો, આનંદ કોટી બ્રહ્માંડના આપ આધાર છો, અદમ ઉદાહરણ છો, મહારાજ અમે તમારા બાળક છીએ, તમે અમારા માવતર છો, અમારો અપરાધ થઈ ગયો હોય તો પ્રભુ અમને ક્ષમા કરજો. અદમ ઉદાહરણ તમે ન જોજો,
આપ તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છો. અને પછી ઈ ગોવિંદ પટેલે શિરને સાટે સત્સંગ ધારણ કર્યો, થયા મોહન મનુષ્ય જેવા, કરે અકળ ચરિત્ર એવા, લાખ માંથી કઈ લવલેશ કરે ને એવો ચરિત્ર કરે ને, ભલે ભલા એમાં મોહિત થઈ જાય, ભલે ભલા શું વાત કરવી. જેને મહારાજે જ્ઞાનનો બિરુદ આપ્યો, સમજણનો જેને બિરુદ આપ્યો, એવા ઝીણાભાઈ એને પણ શંકા થઈ ગઈ લો મહારાજના ચરિત્રમાં. આંબા શેઠ કયા ગામના, ગઢાડીના, દરવાન માટે સરસ મજાનું લીલું દાંતણ લઈ આવે, 4 વાગે ગઢપુર પહોંચે, મહારાજને એ લીલું દાંતણ આપે. દર રોજનો આ ક્રમ હતો, 1 કલાક ગઢાડીથી ગઢપુર આવે ચાલીને હો દર રોજ. અને આંબો સુકાઈ ક્યાં ગયો, ક્યાં સુકાઈ ગયો આંબો? કયું ચરિત્ર જોયું મહારાજનો, કયું ચરિત્ર જોયું? ધર્મ રક્ષક ધુરંધર ભગવાન સ્વામી નારાયણ ધર્મનું રક્ષણ કરવા માટે આ પૃથ્વી ઉપર પધાર્યા છે. અને એક પર સ્ત્રીના ખભા ઉપર હાથ મૂકે અને આંબો હુકાઈ ગયો હતી, 6 મહિના સુધી મહારાજના દર્શને ના આવ્યો. વિચાર કરો તમે, ભગવાનના ચરિત્ર પચવા, માનુષી ચરિત્ર પચવા બહુ કઠિન છે, એ તો કોઈક જ બિરલા પચાવી શકે. સુરતના ભગવાન કહેવાતા મુનિ બાવા કેટલી તપસ્યા કરી હતી, કેટલી સાધના કરી હતી અને કેટલી મહેનતને અંતે બ્રહ્મમુનિ અને ગઢપુર લઈ આવ્યા. એક જ મહારાજનું પ્રાકૃત ચરિત્ર જોયું અને શંકા થઈ ગઈ. વિચાર કરો કયું ચરિત્ર, હે? સરસ. ભગવાન સભાની અંદર બિરાજમાન હતા, શું જમતા હતા, શું જમતા હતા? દહીં અને બાજરાનો રોટલો. દાદા ખાતરને કહે, દાદા ભૂખ લાગી છે, જલ્દી લઈ આવો જમવાનું. અને ભરી સભાની અંદર મહારાજ જમવા લાગ્યા. એ દહીં ને રોટલો જમતા જાય, રેલા કોણીએ ઉતરતા જાય ને જીભ વડે ચાટતા જાય, રેલા કોણીએ ઉતરતા જાય. ઓલા સુરતના મુનિ બાવા એટલો વિચાર ન કર્યો કે કોઈ સામાન્ય માણસની જીભ કોણીએ ના પહોંચે. મહારાજ ને ઓળખાવ્યા, મહારાજ ને કે મહારાજ એમ દીક્ષા આપીને સાધુ કરો,
મહારાજ કે તમને દીક્ષા આપીને સાધુ ન કરાય, તમારા દ્વારા અમને ઘણા બધા કાર્યો હજી કરવાના બાકી છે. પછી મહારાજે પરિચય આપ્યો, મુનિ બાવાનો બધો પરિચય આપ્યો ને પૂર્વ જન્મની બધી કથા કહી દીધી. તઈ મુનિ બાવાને એમ થયું કે આ તો સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ. એટલે ભલ ભલાને પ્રાકૃત ચરિત્રમાં શંકા થાય, ભલ ભલા. હા ઓલા કુકડ ગામના કયા કયા ભગવતસિંહ રવાના થઈ ગયા હતા, નરસિંહ મહેતા રવાના થઈ ગયા હતા મહારાજને પ્રાકૃત ચરિત્ર જોઈને. આવા આવા જ્ઞાની પુરુષો પણ ભગવાનની આ લીલાને પચાવી નથી શક્યા. હા બહુ કઠણ. જ્યારે ભગવાન મનુષ્ય કૃતિ ધારણ કરી અને આ પૃથ્વી ઉપર જ્યારે વિચરણ કરતા હોય ત્યારે એમાં દિવ્ય ભાવ લાવો ને બહુ કઠણ છે. એટલે અહીંયા કે લાખમાંથી કહી લવલેશ પાર ન પામે શારદા શેષ, જેણે ટાળ્યો મનુષ્યનો ભાવ એણે લીધો અલૌકિક લાવ, તેનું શું કહું કરી વર્ણન, ધન્ય ધન્ય તે સમાના જન. જનમ સુફળ સાધ્ય થાય એનો પ્રગટ પ્રભુ પર દિવ્ય ભાવ જેનો, સરળ સુગમ શ્રેય સાધ્ય થાય. દર્શન કરવા આવ્યા
બહુ દૂરથી ક્યાં ઉના અને ક્યાં કાર્યણી ભેટ સામગ્રી લઈ આવ્યા હતા મહારાજના ચરણમાં મૂકી, ભગવાનનું પૂજન કર્યું, લલાટમાં ચંદનની અર્ચા કરી, સોનાની 500 મોર મૂકી. કેટલી સોનાની? હો હા, સોનાની 500 મોર પૂજા કરી. 505 પૂજા કરી, પાય લાગ્યા, ભગવાનના ચરણમાં મસ્તક નમાવ્યું ને એટલે એની પાગ છે ને મહારાજના ચરણ ઉપર પડી. માથે ચોટલી ના જોઈ એટલે મહારાજે પૂજા કરી. હા, મહારાજ કે ચોટલી નથી રાખતા? કારણ પૂછ્યું, ચોટલી કેમ નથી રાખી? એટલે કે અમને છે ને ગોત્રેજ નડે, ગોત્રેજ એટલે અમે ચોટલી નથી રાખતા, અને અમારા કુળમાં કોઈ ચોટલી ન રાખે. મહારાજ કે આવી શંકા ન કરશો, જેને અમારો આશરો હોય અને ગોત્રેજ ન નડે એને શું કરનાર હોય ગોત્રેજ? એ ભૂત પ્રેત કે ખેતરપાળ, અમારો જેને આશરો હોય એનો માકો વાળ ન કરી શકે. હો હા, મહારાજનો જેને આશરો પૂરેપૂરો હોય એને ભૂત પ્રેત કે ખેતરપાળ માકો વાળ ન કરી શકે. ચક્રવર્તીનો વારસદાર એને શું કરે હવાલદાર? શું કીધું મહારાજે? જો કેટલું સરસ બોલ્યા. ચક્રવર્તી કોણ? ચક્રવર્તી કોણ? બોલો બોલો. ચક્રવર્તી આપના મહારાજ. ચક્રવર્તી રાજાનો વારસદાર એને શું કરે હવાલદાર? ચક્રવર્તી રાજાનો વારસદાર એટલે શું કહેવાય? અરે હવાલદાર, ચક્રવર્તી રાજાનો વારસદાર એટલે એનો દીકરો કહેવાય. ચક્રવર્તી રાજાનો દીકરો હોય એને હવાલદાર શું કરી શકે? વારસદારી કહેવાય ને, વારસદાર રાજાનો વારસદાર શું કહેવાય? દીકરો આવે, વારસદારનો દીકરો ના આવે. આપ્યો બળનો બોધભાર શિષ્ય, એમાંથી સુણાવું સા. સત્સંગનું બળ સમજાવું. વાજી ભગત લખે હો અને બ્રહ્માનંદ સ્વામી રામસિંહજીને કહે છે, હરિ ભક્ત હતા બેઉ ભાઈ, જેનો નિશ્ચય પર્વત પ્રાય, પ્રભુ વિના નહીં કેનો ભાર, નિમ વ્રત ન ચૂકે લગાર. એણે કરેલું જ્યાં અધવારું, ખેડું ખેતર ભૂતિયા વાળું, રહેતો ખેતર પાડ ત્યાં નીત, બહુ ભૂત પલિત સહિત, વેમ વાળું એ ખેતર જોઈ, ખેડું ખેડી શક્યા નહીં કોઈ, કરે ખેડું ને ખાટલા વસ, વાંધો પડીને મરે અવશ્ય. ખેતર પાડ નડે ને ભૂત નડ્યું ને પ્રેત નડ્યું ને વસ્તુ આજી એ ખોટી નથી, પણ નડે કોને? જેને ભગવાન નો આશરો ન હોય એને. ભગવાન નો આશરો હોય એને ન નડે, અને આ વસ્તુ આજી એ ખોટી નથી. ભક્ત ચિંતામણી માં લખેલા પરચા બધા, એટલે ભૂતડાતા હોય ના હોય એવું નથી, અને વેણે પાસે વળી આવે એ સાચું એ ખોટું નથી, ધતિક નથી, પણ નડે કોને? આશ્રમ ખામી હોય એને, આશ્રમ ખામી હોય એને. હવે મહારાજ આ પ્રસાદીની વાત એવો ભગવાન પુરુષોત્તમ નારાયણ ખુદ પોતે વાત કરે છે. સત્સંગનું બળ કેવું હોય એ સમજાવવા માટે મહારાજ વાત કરે કે બે ભાઈ હતા, ભગવાન સિવાય એને કોનો ભાર નહીં, અને નિયમ વ્રતમાં ક્યારેય પણ ચૂકે નહીં. હવે એમાં એને ખેતર એક એના હાથમાં આવ્યું, અને એ ભૂતિયા વાળું ખેતર એટલે એમાં ભૂત ઘણા રહેતા હતા, અને ત્યાં ખેતરપાળ, ખેતરપાળ હતો એ બધેનો રાજા હતો, ભૂત પલિત નો બધેનો રાજા. હવે એ બેમ વાળું ખેતર કોઈ ખેડૂ ખેડી ન શકે, જી ખેડૂ ખેતી કરવા જાય એને આલોકા ખેતરપાળ ને એની જે જમાત હતી એને ખાટલામાં નાખી દે, અને એનું મરણ કરી નાખે, મારી નાખે ખેડૂતને.
બળદને મારી નાખે, બળદ બિચારા રીબાઈ રીબાઈને મરી જાય, માથા ધુણાવે, ખડ ન ખાય, એનો અંતકાળ આવે અને આ હાક બોલાવે ખેતરપાળ. ખડ નેરાનું ખડ લેવા આવે નહીં, વાડીની અંદર કોઈ અજાણે ખડ લેવા આવે, ટાઢીઓ તાવ ચડે, શરીરને ધ્રુજાવી નાખે અને ખડ લીધેલું પાછું નખાવે. હવે એ ખેતર ધણિયાતું હતું પણ ખેડવા કે નથી જવાતું નહોતું, સમજાયું? સાંભળજો, હા, લિંક તૂટી ન જાતી ના, શું થયું? હવે દરબારે આ બે ભાઈને ઈ ખેતર બક્ષિસમાં આપ્યું. ખેતી કરવા માટે ગયા, બધા માણસો વાતો કરવા લાગ્યા કે બે ભાઈ મરવા માટે ગયા છે, બે ભાઈ મરવા માટે ગયા છે, કારણ કે જેને જેને ઈ ખેતરમાં પગ દીધો એ કોઈ જીવતું રહ્યું નથી, એટલે આ બે મરવા ગયા. પણ આ બે ભાઈ સત્સંગી લઈ સ્વામિનારાયણ નામ સંત વરણી સંભાળ્યા તમામ. સ્વામિનારાયણને યાદ કર્યા અને સંતોને યાદ કર્યા, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, વરણીને યાદ કર્યા, મૂળજી બ્રહ્મચારી, વાસ્તવાનંદ બ્રહ્મચારી, બધા મોટા મોટા દૂરંતર સંતોને, બ્રહ્મચારીને અને ભારતને યાદ કર્યા. હળ હાકવા માંડ્યું તો ઓલો ખેતરપાળ ખીજાઈ ગયો. મનમાં એમ થયું કે એના બળદમાં પ્રવેશ કરું, પણ બળદમાં પ્રવેશ કરવાનું બળ ન ફાવ્યું. જુઓ આ સત્સંગીનું બળ, બળદમાં ન પ્રવેશ કરી લીધો. હરિભક્તોના બળદ જોઈ ભૂત પાસે આવે નહીં કોઈ, કેમ સત્સંગી આગળ આવે? આવે તો કંઠી માળા લજાવે, આવે તો કંઠીને માળા લજાય સત્સંગી ની, એટલે સત્સંગી પાસે ના આવે. ખેડ્યું ખેતર નિસંગ થઈ એનું બળ ચાલ્યું નહીં કાંઈ. બોલો ખેતર પાડે સમે ઘણા વર્ષોથી રહું છું અમે, બહુ જનોને કર્યા હેરાન, ઘણા ઘણાના લીધા છે પ્રાણ, સેઢા બારા રહેતા સૌ જન, આજ હિંમત ખોઈ મે મન. ખેતરમાં ઘણા આવ્યા ને બધેના મેં પ્રાણ લીધા, પણ આ કોણ જબરો આવ્યો કે હું એની પાસે નથી જઈ શકતો, એના પ્રાણ નથી લઈ શકતો, એને હેરાન નથી કરી શકતો. પછી ખેતરપાળ આવ્યો અને એને કે તમારા જેવા મેં કોઈ નથી જોયા, આ તમારી કંઠી જોઈને પડી પડું છું. લો કંઠી માટલો પાવર હે, સ્વામિનારાયણની કંઠીમાં પાવર જુઓ તમે, કે આ કંઠી જોઈ નથી આપતો, આટલું સ્થાનક મારું રાખો, રોયાપણું કરીશ તમારું, તમારી તમારું એક અને રખોપું કરીશું, આટલી મારી જગ્યા ખેડિયા વગરની રાખો, આખા ખેતરનું હું રખોપું તમને કરી દઈશ, તમને રખોપું કરવું નહીં પડે ખેતરનું. એટલે બે જણા કે અહીંયા 25 મણ ડાંગર પાકે, હા કે હું 25 મણ ડાંગર તમને દઈશ, તમારી મહેરબાની માનીશ શરત, પણ આટલું સ્થાનક મારું રાખો. પછી આજે બે ભાઈ ઘરે આવ્યા, વાડું કરવા બેઠા, બળદને ફળિયામાં છોડી મૂકેલા. એ સમયે ખેતરમાં ભૂતાવળ ભેગી થઈ, મીટિંગ થી મીટિંગ, ભૂતની મીટિંગ થી, અને એમાં મેનેજર કોણ? ખેતરપાળ. હા, ભૂતની મીટિંગ થઈ એમાં મેન ખેતરપાળ. એટલે ઓલા બધા ભૂતાવળ આવીને ખેતરપાળને જાલ્યો, કેમ હડક હાંકવા દીધું, કેમ કે અમે જો હતને તો એને ભરખી લે, એને જીવતા જવા ન દે. બધાએ ભૂતાવાળે બર કર્યું, બર એટલે ખેતરપાળ કે આ તો માંડ બચ્યો, ડાંગર દેવાનું કીધું એટલે આટલું સ્થાન આપણું રાખ્યું, એને તો આટલું સ્થાન એ ન રહે. ભૂતાવળ કે અમે જાય ઘરે કે ભરખી લઈ, એને ખબર પડે એની, અને આવ્યા એના ઘરે. ઓ હવે ફળિયામાં બે બળદ હતા, એ નામ હતું ભૂત ને પલિત. ઈ બે બળદ જે બાંધેલા હતા ને બારે, એક ભૂત નું નામ, એક બળદ નું નામ હતું ભૂત અને બીજાનું નામ હતું પલિત. ઈ મોટા એ નાના ભાઈ ને જીત્યું, એ ખીલે બળદ બાંધેલ
બાંધવા દીધું કે બાંધી દે ભૂત પડે ભૂતે સાંભળ્યું આવતા વેર ઉઠ્યો લાકડી લઈને જાય ભય પામી ભૂતાવટ ત્યાંય કહે બાંધશો નહીં અમોને અમે પૂછવા આવ્યા તમોને કરી આપી જે સરસ અમે લેશો ચોખા કે ડાંગર તમે જો બદલી ગયું બદલી ગઈ સમજ્યા વાત બદલી ગઈ મારવા આવ્યા હતા ખાવા આવ્યા હતા અને મને કીધું ને લાકડી લઈને ઉઠ્યા કે બાંધો પેત ભૂત અને પલેત ને બાંધો ત્યાં ઓલા ને એમ કે અમને બાંધો આવે સમજ્યા અને ઓલા કોને કોને બાંધવા ઉઠ્યા હતા બળદ ને બાંધવા ઉઠ્યા હતા મને એમ કે અમને બાંધવા ઉઠ્યા કે આપે શરત હતી ને શરત તમે શરત આવી આપી હતી ને એમાં અમે ખાલી પૂછવા આવ્યા કે તમે ડાંગર લેશો કે પછી ચોખા લેશો ઓલા કહે કે અમારી ખાનદારી કોઈ નાર છે નહીં એટલે ચોખા તૈયાર કરીને લાવજો અને આ જીવ લઈને નાખા સમજ્યા જીવ લઈને નાખા અને ખેતર પાણે જઈને કીધું એમાંથી એને જીત જીતાય ત્યાંથી માંડ માંડ છૂટ્યા અમે ત્યાંથી કીધી ડાંગર દેવાની તમે ભીખમાં એના બદલે અમે કરી આવ્યા ડાંગરના ચોખા હવે ના કરશો કોઈ ધોખા હવે કોઈ ધોખા ના કરશો અમે તો થોડું એવા ઉમેરી આવ્યા ડાંગર દેવાનું તમે શરત મૂકી હતી ને પણ અમે તો ચોખા લઈને આવ્યા હવે કઈ ધોખો ના કરજો કે આ છે સત્સંગનું બળ સમજ્યા મહારાજે આ રહસ્ય બતાવ્યું સરસ અદ્ભુત આવી કથાઓ દરરોજ જો તમને સાંભળવા મળશે મજા આવી ને તમને આવી કથા દરરોજ સાંભળવા મળશે જો આવશો તો શેષ કથા આવતીકાલના પ્રસંગમાં અત્યારે ભગવાનના મંગલમય નામની સાથે દિવ્ય કથાને વિરામ બોલો સ્વામિનારાયણ ભગવાનની જય જય સ્વામિનારાયણ એ આજે યુવતી મંડળ મહિલા મંડળ આ બધાને જો વહેલા આવશો તો વહેલું સાજો અને બધાને આવવાનું હે મહિલા મંડળ યુવતી મંડળ હાજરી તમારી આજે પૂરવાની કાલે નથી કરી ખબર ને મંડળ એટલે આવવાનું હે મંડળ વાળાને આવવાનું હોય અને બીજાને બધાને આવવાનું હોય